વડાલીના હાથરવા ગામે ભવ્ય શોભાયાત્રા સાથે શરૂ થયો જ્ઞાનયજ્ઞ. વડાલી તાલુકાના હાથરવા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભગવદ્ કથાના જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત કરાઈ. સવારના સમયે ભવ્ય શોભાયાત્રા સાથે બે દીકરીઓએ ઘોડા ઉપર બેસીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શિવજી હનુમાન સહિત દેવી દેવતાઓએ ભવ્યાતિભવ્ય વેશભૂજા ડીજેના તાલ સાથે શણગારેલા ટ્રેક્ટર સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સતત 7 દિવસ ચાલનારા આ યજ્ઞમાં કૃષ્ણનો જન્મ, રૂકમણી વિવાહ, અન્નકૂટ સહિત ગુરુઓની પ્રેરણા કથા યોજાશે. વ્યાસપીઠ ઉપર ગાયત્રી પરિવારના ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત શ્રી રાજુલાબેન બ્રહ્મભટ્ટના મુખ્ય કથાનું રસપાન થશે. આ પ્રસંગે પોથીનું પૂજન કરાયું હતું. 2020ના પ્રારંભે આ મોક્ષદાયની કથાનું શ્રવણ માનવ જીવનને સાર્થક કરીને એ જીવનને ધન્ય બનાવી કથાના પ્રથમ દિવસે વડાલી તાલુકાના ગાયત્રી પરિવાર ભાઈએ બહેનો આગેવાનો સહિત ગામના તમામ લોકો કથાની અંદર જોડાયા હતા. શોભાયાત્રામાં બહેનો ખાસ પ્રકારના જ્વારા સાથે નજરે પડી હતી. નાના બાળકો વેશભૂષા અનોખી હતી. બહેનોએ ગામ વચ્ચે રાસ ગરબા રમીને લોકોના દિલ જીત્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હાથરવા ગામ, ગાયત્રી પરિવાર અને ગ્રામ્યજનો દ્વારા કરાયું હતું. આ પ્રસંગે વડાલી તાલુકાના ગાયત્રી પરિવારના સંયોજક કુમુદભાઈ પટેલની ખાસ હાજરીમાં અને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામ આગેવાન અમીચંદભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ જ્ઞાન યજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રમેશ પટેલનો રિપોર્ટ, વડાલી. કાર્યક્રમ રાખેલો છે. ગામમાં સુખ શાંતિ રહે, ગામના સર્વ લોકો સંપન્ન થાય, સુખી થાય અને ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા આશય હેતુ ગામની અંદર રહેલા દરેક યુવાનોને એમાંથી પ્રેરણા મેળવે અને એ સારા રસ્તા ઉપર ચાલે એટલા માટે આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. અને સર્વેને આજુબાજુના ગામમાંથી, બીજા ગામોમાંથી બધા વ્યક્તિઓને પર્સનલી અમે એક પત્રિકા આપી અને ઇન્વાઇટ કરેલા છે. રાત્રિના કાર્યક્રમો પણ અમારા સારા એવા અમે 8 દિવસ સુધી ગોઠવેલા છે, જેમાં છે નારી જાગરણ, વ્યસનમુક્તિ, આવગડીએ સંસ્કારવાન પેઢી અને ગ્લોક ડાયરા દ્વારા સાચી વાત લોકો સુધી પહોંચે એવો એક પ્રયાસ છે. ભારત માતાને અત્યારે સંસ્કારોની અત્યંત અનિવાર્યતા છે. કથા તો એક માધ્યમ છે, પણ એના દ્વારા આપણા સંસ્કારો અને સંસ્કૃતિનું નવું જાગરણ થાય અને ભારત ફરીવાર જગતગુરુ બને એવું પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી શ્રીરામ શર્માનું સ્વપ્ન છે, જે સાકાર કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે એવો સંદેશો હાથરવા ગામના ગાયત્રી પરિવારના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો આ એક નાનકડો પ્રયાસ.